ભરૂચ જિલ્લામાં નવા સત્ર સાથે સ્કૂલોમાં નવું શૈક્ષણિક કાર્ય ધમધમતું થતા વિદ્યાર્થીઓના કોલાહલથી વર્ગખંડો ગુંજી ઉઠ્યા હતા. ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે ગુરુવારથી ભરૂચ શહેર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે જ શાળા અને વર્ગખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં પણ આજે ગુરુવારથી શાળાઓ શરૂ થઈ જતા વિદ્યાર્થીઓ રજાની મજા પૂરી થતા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી 370 શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે. માર્ગો ઉપર સ્કૂલ વર્ધીના વાહનો સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃ ચેતનવંતો જોવા મળ્યો હતો. નાના ભૂલકાઓમાં સ્કૂલે જવાનો ગમો અણગમો જોવા મળ્યો હતો તો મોટેરા છાત્રોમાં ખુશી છલકતી નજરે પડી હતી. રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર જિલ્લાની શાળાઓમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચ જિલ્લાની 371 પૈકી જંબુસરની બ્રાઇટ લાઇન શાળાને સીલ કરવામાં આવી છે. તો આ તરફ સ્કૂલ વાન તેમજ રિક્ષામાં પણ ફાયર સેફટીના સાધનો બાબતે આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. તો ભરૂચની સેવાભાવી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇરફાન મુનશી શિશુ વિહાર બાલવાડીમાં 400 વધુ બાળકોને ગુલાબનું ફૂલ આપી પ્રવેશ કરાવ્યો હતો, જ્યારે કાલુપીર તક્યા વસાહતની બાલવાડી ખાતે 25 વધુ બાળકોને પ્રવેશ કરાવાયો હતો. આ પ્રવેશોત્સવમાં સંસ્થાના પ્રમુખ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, બાલવાડી સુપરવાઇઝર રશીદ પટેલ, સંસ્થાના ઉપપ્રમુખ અને જીએનએફસીના માજી મેનેજર અબ્દુલ રહીમ શેખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.